विद्यार्थी मित्रों नमस्कार। आज आप सीसी विभाग चैप्टर पहलू बैंक ने लगता पत्र व्यवहार जेमा छेले आपणे विभाग बी नो पहलो पत्र जोयो तो आज आप पत्र नंबर बी बैंक ने लखवामां आवता जे फरियाद पत्रों छे एमां पत्र नंबर बी पासबुक अथवा स्टेटमेंट में भूल अंगे ध्यान दौरतो पत्र, मतलब बैंक पोताना खातेदारों ने जे नाणाकीय व्यवहारों खातेदार एटले के ग्राहक द्वारा करवामां आव्या छे एनी नोंध बैंक पासबुक में करी आपे, प्लस एनु स्टेटमेंट पण दर महीनानुं काढी आपे, एमां बैंक द्वारा जे काई भूल थई होय तेनुं ध्यान दौरतो पत्र छे। आनी पहेलाना पत्रमां आपणे स्पष्टता करी गया छे कि ज्यारथी बैंकमां कॉम्प्यूटर आव्या छे ત્યારથી પહેલા પત્રના સંદર્ભમાં જે પહેલો ફરિયાદ પત્ર હતો ગયા લેક્ચરમાં આપણે જોયો, એમ આ પત્ર અંગે પણ કોમ્પ્યુટર આવ્યા પછી ગ્રાહકની ફરિયાદ ઘટી ગઈ છે, પણ જ્યારે કોમ્પ્યુટર નહોતા બેંક પોતાનો ચોપડો પેનથી લખતી અને ગ્રાહકની પાસબુક પણ પેનથી લખી દેતી, ત્યારે જે આપણી કહેવત છે કે માણસ માત્ર ભૂલને પાત્ર, તો ક્યારે બેંકે પોતાના ચોપડામાં સાચી અસર આપી હોય, સાચી નોંધ કરી હોય, પાસબુકમાં ભૂલ થઈ ગઈ હોય ત્યારે ગ્રાહક આ ફરિયાદ કરતો પત્ર લખે? જનરલ વિચારીએ તો આ વિષયનો પત્ર કોણ લખે? તો કે જેનું ખાતું હોય, વ્યક્તિ અથવા પેઢી અથવા સંસ્થા અથવા કંપની, મતલબ ચારમાંથી કોઈનો એકનો પ્રશ્ન બને। પછી પત્ર કોને લખવાનો? તો કે બેંકને। આ ચેપ્ટરના બધા જ પત્રો બેંકને જ લખવાના છે। પછી પત્રમાં સમાવેશ થતા મુદ્દા, મતલબ આ ત્રણ મુદ્દા ઉપરથી આપણે મુખ્ય પત્રના મુખ્ય ભાગમાં ત્રણ પેરેગ્રાફ લખશું। પહેલો મુદ્દો આવશે ખાતાનો ઉલ્લેખ, મતલબ ગ્રાહક પોતાના ખાતાનો ઉલ્લેખ કરી અને બેંકને પોતાનો પરિચય આપશે। બીજો પાસબુકમાં ભૂલની સ્પષ્ટતા, આની પહેલાં દરેક પત્રમાં કીધું છે કે મોટાભાગના પત્રમાં બીજો પેરેગ્રાફ વિષય ઉપરથી આવે। આપણે પાસબુકમાં ભૂલ અંગેનો પત્ર લખીએ છીએ તો પાસબુકમાં કઈ પ્રકારની ભૂલ છે એનો ઉલ્લેખ આપણે બીજા પેરેગ્રાફમાં કરવાનો હોય। ત્રીજો મુદ્દો તપાસ કાર્યવાહી, જો ફરિયાદ પત્ર છે એટલે ત્રીજો પેરેગ્રાફ તપાસ પગલાં અને કાર્યવાહી શબ્દ ઉપરથી જ લખવો। હવે આપણો પ્રશ્ન છે શ્વેતા પી જોશીની પાસબુકમાં ભૂલ છે, તો તે અંગે બેંક ઓફ બરોડા અમદાવાદને ફરિયાદ કરતો પત્ર લખો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમે પેપરમાં વાંચો, વાંચ્યા પછી જે આપણે કોમન 1-4 ચેપ્ટરના બધા જ પત્રોમાં જેને આપણે સિદ્ધાંતે કીધો છે, સૂચનો કીધો છે, અથવા આપણી જાતને પ્રશ્ન વાંચ્યા પછી ત્રણ પ્રશ્નો પૂછવાના, પહેલો આવશે કયા વિષયનો પત્ર લખવાનો છે, મતલબ તમે પ્રશ્નો પેપરમાં પ્રશ્ન વાંચો એક વખત એટલે એમાંથી આપણે વિષય પહેલાં જુદો કાઢી લેવાનો। અહીંયા વિષય છે પાસબુકમાં ભૂલ અંગે, પછી તરત બીજી બાબત વિચારવાની અથવા આપણી જાતને બીજો પ્રશ્ન પૂછવાનો કે આ વિષયનો પત્ર કોણ લખી, તો જનરલ વિચારવાનું કે લખનાર કાં વ્યક્તિ હોઈ શકે, કાં પેઢી, કાં સંસ્થાન, કાં કંપની, પણ હમણાં કીધું એમ કે ચારમાંથી એકનો પ્રશ્ન બને, એના માટે ત્રીજી બાબત વિચારવાની કે પ્રશ્નની વિગતો પરથી પત્ર લખનાર કોણ, પાછો બીજી વખત પત્રનો પ્રશ્ન વાંચવાનો, વાંચો એટલે ખ્યાલ આવી જાય કે પત્ર લખનાર શ્વેતા પી જોશી મતલબ વ્યક્તિ છે, કોને લખે છે, તો કે બેંક ઓફ બરોડા અમદાવાદને, કયા વિષયનો, તો કે પાસબુકમાં ભૂલ અંગે। આટલું નક્કી થઈ જાય એટલે પેન ઉપાડી અને માળખા મુજબ પત્ર શરૂ કરવાનો, તો આપણી સામે એક ચિત્ર ક્લિયર થયું કે શ્વેતા નામની વ્યક્તિ બેંક ઓફ બરોડાને પાસબુકમાં ભૂલ અંગે પત્ર લખે છે। તો આપણું જે પત્રનું કોમન માળખું છે એ મુજબ વ્યક્તિ પત્ર લખતી હોય એટલે પત્રની શરૂઆત માળખું ફોન નંબરથી જ શરૂ થાય, કોઈ પણ એક મોબાઈલ નંબર અથવા લેન્ડલાઈન નંબર લખી નાખવાના પણ લખવાના, કારણ કે માળખાનું મહત્ત્વનું સ્ટેપ છે જેના માર્ક ગણાય છે। સામે બીજું સ્ટેપ આવશે પત્ર લખનારનું નામ અને સરનામું, પાછો ત્રીજી વખત પ્રશ્ન વાંચવાનો, શ્વેતા પી જોશી નામની વ્યક્તિ પત્ર લખે છે, પ્રશ્નમાં માત્ર શ્વેતાબેનનું નામ આપ્યું છે,
એનું સરનામું આપેલ નથી, જેથી સરનામું કાલ્પનિક બનાવવાનું. એક નેહલ સોસાયટી કોઈ પણ લખી નાખવાનું, આપણી રાજકોટની કોઈ પણ સોસાયટી લખી શકાય. અંકુર ચાર રસ્તા, ગમે એ લખી નાખવાનું, ગમે એ ચોક, ગમે એ રોડ, અમદાવાદ એક, કારણ કે બેંક અમદાવાદની છે તો શ્વેતાબેન પણ અમદાવાદના જ હોય. તારીખ લખી નાખવાની, કોઈ પણ તારીખ પણ ભવિષ્યની ન લખાય, 17 માર્ચ 2019. પછી એક લીટી છોડી નું સ્ટેપ આવશે આંતરિક સરનામું. પાછો ચોથી વખત પ્રશ્ન વાંચવાનો કે શ્વેતા પી જોશી નામની વ્યક્તિ પત્ર લખે છે બેંકને, તો કઈ બેંક છે? તો પ્રશ્નમાં આપ્યું છે બેંક ઓફ બરોડા અમદાવાદ. જો અહીંયા અધૂરું સરનામું છે બેંકનું, શાખા નથી આપી, આપણે કાલ્પનિક બનાવવાની. પણ બેંકને પત્ર લખતા હોય ત્યારે મેનેજરથી સંબોધન કરવાનું હોય, અથવા બેંકના પત્રો મેનેજરને ઉદ્દેશીને જ લખાય, પછી આવશે બેંકનું નામ બેંક ઓફ બરોડા. ત્યાર પછી શાખા, જે પ્રશ્નમાં નથી આપી, મુખ્ય શાખા અથવા ગમે એ રોડની શાખા બનાવી નાખવાની. અને પછી શહેરનું નામ અમદાવાદ એક. એક લીટી છોડી વિષય. પાસબુકમાં ભૂલ અંગે જે એક લીટી છોડી, અને સંબોધનમાં સાહેબશ્રી. આ રીતે માળખાના બધા સ્ટેપ લખાઈ જાય, પછી પત્રનો મુખ્ય ભાગ સાહેબશ્રી, પછી એક લીટી છોડી અને શરૂ કરવાનું. ખાસ જ્યાં જ્યાં આપણે માળખામાં અલ્પવિરામ પૂર્ણવિરામ આવતા હોય ત્યાં કરવાના. હવે મુખ્ય ભાગ લખશું આપણે ત્રણ મુદ્દા પરથી ત્રણ પેરેગ્રાફ. પહેલો મુદ્દો છે ખાતાનો ઉલ્લેખ. જો વ્યક્તિ છે, શ્વેતા એટલે વ્યક્તિ, વ્યક્તિ હોય તો હંમેશા બચત ખાતાનો ઉલ્લેખ કરવાનો. પેઢી સંસ્થા કંપની પત્ર લખતી હોય તો ચાલુ ખાતાનો ઉલ્લેખ કરવાનો. અને અગાઉ આપણે સ્પષ્ટતા કરી ગયા જ છીએ કે બચત ખાતાને SB એકાઉન્ટ મતલબ સેવિંગ બેંક એકાઉન્ટ કહેવાય, અને ચાલુ ખાતાને CB એકાઉન્ટ એટલે કે કરંટ બેંક એકાઉન્ટ કહેવાય. બેંકનો ગ્રાહક કોઈ પણ હોય, વ્યક્તિ હોય, પેઢી હોય, સંસ્થા હોય કે કંપની હોય, બેંક એમને ઓળખે છે એના ખાતા નંબરથી. એટલે પત્ર લખનાર હોય એ શરૂઆતનો પહેલો પેરેગ્રાફ ખાતાનો ઉલ્લેખ જ કરશે. તો આ રીતે આપણે પહેલો પેરેગ્રાફ લખી શકીએ કે હું આપની બેંકમાં છેલ્લા 8 વર્ષથી બચત ખાતું ધરાવું છું, જેના SB ખાતા નંબર એટલે કે બચત ખાતા નંબર આટલા છે, અને હું મારા બધા જ નાણાકીય વ્યવહારો બેંકના ખાતા દ્વારા જ કરું છું. મતલબ શ્વેતાબેને પહેલા પેરેગ્રાફમાં પોતાના ખાતાનો ઉલ્લેખ કર્યો, જેથી પોતાનો પરિચય આપ્યો, અને સાથે એ સ્પષ્ટતા કરી કે હું મારા બધા જ નાણાકીય વ્યવહારો આ ખાતા દ્વારા જ કરું છું. પછી બીજો પેરેગ્રાફ આવશે, જે આપણો વિષય છે, જે ટાઇટલ છે, એની ઉપરથી જ પાસબુકમાં ભૂલની સ્પષ્ટતા. તો આ રીતે આપણે બીજો પેરેગ્રાફ આપણી રીતે લખી શકીએ કે બેંક પોતાના ગ્રાહકો દ્વારા કરવામાં આવતી નાણાકીય લેવડ દેવડની નોંધ પાસબુકમાં કરી આપે છે, જેમાં થયેલ ભૂલ અંગે આપ સાહેબનું ધ્યાન દોરું છું. મારા ખાતાની પાસબુકમાં પાના નંબર 3 પર તારીખ 15 માર્ચ 2019 રોજ મેં ₹15,000 રોકડા જમા કરાવેલ, તે જમા બાજુ દર્શાવવાને બદલે ઉધાર બાજુ દર્શાવેલ છે, તેમજ મારું ત્રિમાસિક વ્યાજ ₹1752 જમા થવાનું હતું, તેને બદલે 1525 જમા કરેલ છે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાસબુકમાં ભૂલ અંગેનું એક કાલ્પનિક બે બનાવો વર્ણવવાના છે, કોઈ પણ આપણી રીતે લખી શકીએ, પણ ધ્યાન એટલું રાખવાનું કે પત્ર 17 તારીખે લખીએ છીએ, 17 માર્ચે, તો ત્યાર પહેલાંના 1-2 કે 3 દિવસ પહેલાં જે ભૂલ છે એની તારીખ દર્શાવવાની. અને ફરિયાદ પત્ર છે એટલે પત્ર લખનાર છેલ્લે બેંકને સૂચન આપે કે આ અંગે તપાસ કરશો અને કાર્યવાહી કરશો. મતલબ તપાસ અને કાર્યવાહી શબ્દ પરથી છેલ્લો પેરેગ્રાફ
આ રીતે લખી શકાય કે આ અંગે યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી, અથવા મારા આર્થિક વ્યવહારોમાં કોઈ પાસબુકમાં ભૂલ ન થાય હવેથી એ અંગે યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી. જો ફરિયાદ પત્ર છે એટલે આભાર ન લખાય, છતાંય ભૂલથી લખાઈ જાય તો કે માર્ક કપાતા નથી, કારણ કે વધુ લખો એના માર્ક ન કપાય. આ પત્રનો છેલ્લો પેરેગ્રાફ લખાઈ જાય એટલે એક લીટી છોડી જમણી બાજુ શક્ય હોય તો આના લેવલમાં સીધું લખી નાખવાનું, આપની વિશ્વાસુ. પછી અલ્પવિરામ, ઉપર પત્ર કોણ લખે છે જોઈ લેવાનું. શ્વેતાબેનની સહી, ખાલી શ્વેતા લખી શકાય. અને જો વિદ્યાર્થી મિત્રો બીજા પેરેગ્રાફમાં આપણે ઉલ્લેખ કરીએ, ભૂલ તો સ્પષ્ટતા કરી જ દીધી કે ત્રિમાસિક વ્યાજમાં આવી ભૂલ છે, જમા થવાને બદલે 15,000 ઉધાર કરેલ છે, પણ જો એમાં દર્શાવીએ કે આ સાથે હું પાસબુકની નકલ પણ સામેલ છે, જો એવું લખીએ તો શ્વેતાબેનની સહી થઈ ગયા પછી અહીંયા બિડાણ લખી એક કરી લખવાનું, પાસબુકની નકલ. જો બીજા પેરેગ્રાફમાં ઉલ્લેખ કરીએ કે આ સાથે પાસબુકની નકલ મોકલું છું તો જ બિડાણનો ઉલ્લેખ આવે. તો આજના લેક્ચર પૂરતું આટલું જ. હવે પછીના લેક્ચરમાં આપણે આ જ વિભાગનો છેલ્લો ફરિયાદ પત્ર, એટલે આપણો બી વિભાગ પૂરો થશે, પછી આપણો છેલ્લો સી વિભાગ શરૂ થાય અને પૂરો થાય પછી આપણું પહેલું ચેપ્ટર પૂરું થશે. તો આજના લેક્ચર પૂરતું આટલું જ. જય હિન્દ, જય ભારત.